ખાસ પોલ્યુશનની જો વાત કરવામાં માત્ર સુરતની દક્ષિણ ગુજરાતના ત્રણ એવા હબ હતા જે ક્રિટિકલ ઝોનમાં હતા. જે ભાજપ સરકારના આવ્યા પછી એ ક્રિટિકલ ઝોન ઉઠાવી લેવામાં આવ્યો. અંકલેશ્વર, પાનોલી, વાપી 100% પોલ્યુશનની માત્રા હતી. આ સિવાય પણ ઘણા મુદ્દા છે, આપણે પૂછ્યું અન્ય લોકોને કે તેઓનું શું કહેવું છે, કયા બીજા મુદ્દા છે અને શું કહેવા માંગો છો. પોલ્યુશનની વાત કરે છે બેન, હું એમને એમ કહું છું કે આવતીકાલે દિવસમાં એક વાર પાંડેસરા જેડીથી સચિન ડિયાસીમાં જાય, માણસોને નહીં ખાલી જાનવરોને જોઈ લે ત્યાં શું અસર છે એ પોલ્યુશનની એમને આંખે દેખાઈ જાય. બીજી વાત કરો ભ્રષ્ટાચારની, જ્યારે 2014 ઇલેક્શન હતો મોદી સાહેબ કીધું કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યું, 3.5 વર્ષના શાસનમાં કેટલા કોંગ્રેસીઓને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં નાખ્યા. એટલે એ પણ ફેકોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, એટલે ખોટું બોલવું જોરથી બોલવું એ જ કામ કર્યું છે. ત્રીજી વાત રહી જીએસટીની, અહીંયા વેપારીઓનું આંદોલન ચાલ્યું, વેપારીઓને દંડા મારવામાં આવ્યા. રાજસ્થાની સમાજનું જે કોંગ્રેસ ભાજપની કમિટેડ વોર્ડ બેંક હતી એને જાહેરમાં દંડા મારવામાં આવ્યા, કહેવામાં આવ્યું કોંગ્રેસનું સમર્થન છે. પાટીદાર સમાજ કે એક ટાઈમે ભાજપને અહીંયા જળમૂર્તિ મજબૂત કર્યું એને દંડા મારવામાં આવ્યા, એને એના હક માટે આંદોલન કર્યું, એનું આંદોલન ચાલ્યું તો એના માટે કહે કે કોંગ્રેસનું સમર્થન છે. ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ કે જે રેલ માટે આંદોલન ચલાવે છે, જે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર આગેવાનો છે, એ આંદોલન ચલાવે છે તો કે કોંગ્રેસને આ કોંગ્રેસનું સમર્થન છે. એટલે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે એનો પ્રમાણપત્ર ભારતીય જનતા પાર્ટી જ અહીંયા આપ્યું છે.